जय भारत डियर ऑल बच्चा पार्टी। आ चैप्टर नो छेल्लो लेक्चर छेल्लो टॉपिक छे आपणे डिस्कस करवा जई रह्या छे, खूब ज अगत्यनो, कारण के आ जे टॉपिक छे सीधो ज मॉलिक्युलर बेसिस ऑफ इनहेरिटन्स ए चैप्टर साथे पण संकळायेलो छे, अने साथे साथे ज्यारे आपणे जीनेटिक्स छे जोईशुं तो एनी साथे पण आ टॉपिक छे संकळायेलो छे। तो हवे आपणे जोवा जई रह्या छे कोषनું સંચાલન જ્યાંથી થાય છે એવું ખૂબ જ અગત્યનું કે જે જગ્યાએ જનીન द्रव्य आवेलू छे, जेनेटिक मटेरियल आवेलू छे, तेवू न्यूक्लियस, बराबर छे। चलो न्यूक्लियस जे छे तेने कहेवामां आवे छे कोषनुं नियामकी केन्द्र, कारण के बधी ज संचालन की जगह थाय छे न्यूक्लियस थी। केटलाक मुद्दाओ जे आपणे पहेला जोई चूक्या छे झड़पथी जोईशुं। न्यूक्लियस वॉज डिस्कवर्ड बाय रॉबर्ट ब्राउन इन रूट सेल ऑफ ऑर्किड, एटले ऑर्किडना रूट सेलमां सौथी पहेला रॉबर्ट ब्राउने न्यूक्लियस छे डिस्कवर्ड छे कर्युं। इट इज डबल मेम्ब्रेन स्ट्रक्चर दैट एनक्लोजिज ऑल जीनेटिक मटेरियल। तो कोष केन्द्र जे छे ए बेवडू पटलमय स्ट्रक्चर छे, बे आवरण छे, एक साइटोप्लाज्म तरफ रहेशे अने अंदरनुं छे न्यूक्लियोप्लाज्म तरफ, एटले के एक कोषरस तरफ अने कोष केन्द्र रस तरफ रहेशे। अने अंदरनी तरफ जे छे तेनी अंदर शुं आवेलुं छे, तो के अंदर जे छे ए आवेलुं छे जीनेटिक मटेरियल, जेने आपणे शुं कहीए छीए डीएनए, बराबर। एटले अंदरनी तरफ जे छे जीनेटिक मटेरियल आवेलुं छे। पण आ बधी वात आपणे ज्यारे एवुं कहेता होय के जीनेटिक मटेरियल इज एनक्लोज्ड बाय धीस मेम्ब्रेन, એટલે આપણે કોની વાત કરીએ છીએ, સુકોષ કેન્દ્રીય કોષની જ વાત કરીએ છીએ, બરાબર છે। ચાલો ન્યુક્લિયસ ઇઝ પ્રેઝન્ટ ઇન ઓલ યુકેરિયોટિક સેલ, બધા જ સુકોષ કેન્દ્રીય કોષની અંદર ન્યુક્લિયસ આવેલું હોય છે, એક્સેપ્ટ આપણે જોઈ પણ ગયા છીએ મેચ્યોર મેમેલિયન આરબીસી, એટલે કે પુખ્ત રક્તકણની અંદર તે આવેલું હોતું નથી। એ ઉપરાંત સીવ ટ્યુબ છે, એટલે શું થશે, અન્ન વાહક પેશી જે છે એનો એક ઘટક છે થયો સીવ ટ્યુબ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ ચાલની નલિકા, તેની અંદર ચાલીને લીકા એનું ગુજરાતી થયું, તેની અંદર એ હોતું નથી। એ ઉપરાંત ટ્રાકિડ્સ અને વેસલ્સ, જો સીવ ટ્યુબ જે છે એ ચાલની નલિકા, એ વનસ્પતિમાં અન્નવાહક પેશીનો ભાગ થયો, અને ટ્રાકિડ્સ અને વેસલ્સ, એટલે ટ્રાકિડ્સ આપણે શું કહેતા હતા જલવાહિનીકી, અને વેસલ્સને શું કહેતા હતા જલવાહિની, એ બંને કયા વાહક પેશીનો ભાગ છે, જલવાહિનીનો, જલવાહક પેશીનો। તો સીવ ટ્યુબ ચાલની નલિકા એ અન્નવાહક પેશીનો ભાગ થયો, અને ટ્રેકિડ્સ અને વેસલ્સ એટલે જલવાહિની કી અને જલવાહિની, એ બંને કોની વાત થઈ, જલવાહક પેશીની વાત થઈ, તેની અંદર પણ શું નથી હોતું, તો કે તેની અંદર પણ ન્યુક્લિયસ હોતું નથી। એટલે મેચ્યોર મેમેલિયન આરબીસીમાં નથી, સીવ ટ્યુબ એટલે કે ચાલની નલિકામાં નથી, જલવાહિની કી, જલવાહિની ઓફ ઝાયલમ, એટલે ઝાયલમ એટલે શું થશે જલવાહક પેશી, આ બધા જે છે એની મેચ્યોરિટીએ શું ગુમાવી દે છે, ન્યુક્લિયસ છે ગુમાવી દે છે। એટલે ઇનિશિયલ સ્ટેજમાં બધામાં ન્યુક્લિયસ હોય, પરંતુ મેચ્યોર જ્યારે એ પુખ્ત બની જાય એ ભાગ, ત્યારે તેની અંદર ન્યુક્લિયસ છે જોવા મળતો નથી આ બધા કોષોમાં। યાદ રાખવાનું છે અન્નવાહક પેશીમાં ચાલની નલિકા, જલવાહક પેશીમાં જલવાહિની કી અને જલવાહિની, આ બંનેમાં મેચ્યોર જ્યારે બની જાય ત્યારે તેની અંદર ન્યુક્લિયસ હોતું નથી। નંબર, મોસ્ટલી ધ સેલ આર મોનોકેરિયોનિક, એટલે સામાન્ય રીતે દરેક કોષની અંદર શું હોય, તો કે એક જ ન્યુક્લિયસ છે આવેલું હોય। ન્યુક્લિયસ જ્યારે જ્યારે શબ્દ આપણે વાપરશું ત્યારે ત્યારે કેરિયોન શબ્દ છે એ આવશે, કેરિયોનનો મતલબ શું થાય, તો કે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર। હવે મોનોકેરિયોનિક એટલે શું થાય, એક જ કોષ કેન્દ્ર આવેલું છે, બટ કેન બી બાય ન્યુક્લિએટેડ, એટલે એની અંદર શું આવેલા હોય, બે ન્યુક્લિયસ છે આવેલા હોય, તો એવી એક ઓર્ગેનિઝમ આપણે ભણી ગયા છીએ, કઈ છે, પેરામિશિયમ। ઓર મલ્ટી ન્યુક્લિએટેડ એટલે બહુકોષ કેન્દ્રી પણ હોઈ શકે, ઉદાહરણ તરીકે ઓપેલિના, જે આપણે પાછું જ્યારે ક્લાસિફિકેશન જોઈશું ત્યારે આપણે જોઈશું। એ ઉપરાંત આપણા સ્કેલેટન મસલ્સ, આપણા સ્નાયુ કોષો છે એ બહુકોષ કેન્દ્રી છે, અને આપણા લિવર સેલ એ પણ કેવા હોય છે, બહુકોષ કેન્દ્રી। તો એક કોષ કેન્દ્રી, દ્વિકોષ કેન્દ્રી, બહુકોષ કેન્દ્રી, મોનોકેરિયોનિક, બાય ન્યુક્લિએટેડ, મલ્ટી ન્યુક્લિએટેડ, આ આપણે જોયું। ઓકે, મલ્ટી ન્યુક્લિએટેડ સેલની જો આપણે વાત કરીએ, હવે દાખલા તરીકે કોઈ કોષ છે બહુકોષ કેન્દ્રી છે, તો બહુકોષ કેન્દ્રી હોવા પાછળનું કારણ છે શું હોઈ શકે, તો એની પાછળ બે કારણ જે છે એ હોઈ શકે, એક તો બે અલગ અલગ કોષ છે એનું ફ્યુઝન થઈ ગયું અને એક આખો કોષ બની ગયો, બરાબર, એટલે બંને કોષ પોતાના વ્યક્તિગત કોષ કેન્દ્ર છે લાવેલા, એક આ હોઈ શકે। બીજી વસ્તુ કે કોષ વિભાજનની જે પ્રક્રિયા છે એમાં આપણે જોયું કે પહેલાં આવે ઇન્ટરફેઝ એટલે કે આંતરાવસ્થા, પછી આવે એમ ફેઝ એટલે કે વિભાજનનો તબક્કો, અને પછી આવે શું, તો કે પછી આવે કોષરસ વિભાજન, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સાઇટોકાઇનેસિસ। જો સાઇટોકાઇનેસિસ ના થાય, એટલે કોષ કેન્દ્ર વિભાજન તો થઈ ગયું પરંતુ કોષરસ વિભાજન ન થયું, તો શું થાય, આખો કોષ એકનો એક દ્રવ્ય, એની અંદર બે કોષ કેન્દ્ર બની ગયા,
तो एक वस्तु एवी कि जेनी अंदर बे कोषो भेगा थाय पोतपोताना न्यूक्लियस लईने आवे तो ए बे थई गया अथवा बे थी वधारे थई गया बराबर। अने एक एवुं छे कि कैरियोकाइनेसिस थाय पण साइटोकाइनेसिस ना थाय, एटले के कोष केन्द्र विभाजन थाय परंतु कोषरस विभाजन छे ना थाय, तो पण ए कोषनी अंदर कोष केन्द्रनी संख्या छे शुं थई जशे, वधी जशे बराबर। तो मल्टी न्यूक्लिएटेड सेल मे अराइज एटले बन्या छे आइधर बाय फ्यूजन ऑफ मेनी सेल, घना बदा कोषो छे भेगा थई गया अने एना कोष केन्द्रो छे एक ज कोष में आवी गया बराबर। एटले ए अवस्थाने शुं कहेवाय तो के सिन्सिशियल एज इन एपिडर्मिस ऑफ एस्केरिस एंड स्लाइम मोल्ड। स्लाइम मोल्ड में अने एस्केरिस जे छे प्राणी छे एनी अंदर जो आपणे वात करीए तो ए बधा जे छे एस्केरिस अने स्लाइम मोल्ड एनी अंदर शुं थशे तो के आ बधा जे छे आम तो फंजाई सेल छे, सॉरी आ बधा शुं छे फंजाई सेल, तो एनी अंदर शुं थशे तो के एनी अंदर एक ज कोषनी अंदर શું થશે ઘણા બધા કોષ કેન્દ્રો છે આવ્યા હશે, પણ એ કોષ કેન્દ્રો ઘણા બધા હતા તો કે ના, એ ઘણા બધા કોષો છે ભેગા થયા, આ બધાનો સાઇટોપ્લાઝમ છે કોમન થઈ ગયો અને ન્યુક્લિયસ છે બધાના છૂટા છૂટા રહ્યા, એટલે એક જ કોષમાં ઘણા બધા ન્યુક્લિયસ છે તમને દેખાવા લાગ્યા, પણ વાસ્તવિક રીતે એ શું છે ઘણા બધા કોષોનું ફ્યુઝન છે બરાબર। એસ્કરીસ અને સ્લાઇમ મોલ્ડ એ બંને પાછું આપણે જ્યારે પ્લાન્ટ ક્લાસિફિકેશન જોશું ત્યારે એની ડિટેલ છે આપણે લેશું। એટલે એક પરિસ્થિતિ આ થઈ કે ઘણા બધા કોષો ભેગા થઈ ગયા અને એને કારણે બહુ કોષ કેન્દ્રી બન્યું, અને બીજું ड्यू टू रिपीटेड कैरियोकाइनेसिस, एले रिपीटेड कैरियोकाइनेसिस एले शुं थाय तो के कोष केन्द्र विभाजन छे वारंवार थयुं, बट फेलियर ऑफ साइटोकाइनेसिस, पण कोष रस विभाजन एक पण वखत न थयुं। फरी वखत जोईए बंने कंडीशन, मल्टी न्यूक्लिएटेड सेल क्यारे बने तो के एक तो घणा बधा कोषो जे छे बधा भेगा थाय એનું ફ્યુઝન થઈ ગયું તો દરેકે પોતપોતાનું કોષ કેન્દ્ર લઈને આવવાના બરાબર, એ કન્ડિશન આપણે કહેશું સિન્સિશિયલ। બીજું તો કે થયું એવું કે વારા ફરતી વારા શું થતું ગયું, કેરિયોકાઇનેસિસ થતું ગયું, એટલે કે કોષ કેન્દ્ર વિભાજન થતું ગયું, પણ કોષરસ વિભાજન થયું નહીં, તો પણ એક જ કોષની અંદર ઘણા બધા શું ડેવલપ થઈ જશે તો કે ઘણા બધા કોષ કેન્દ્ર છે જોવા મળશે બરાબર છે। પણ સામાન્ય પરિસ્થિતિ જે છે એ તમારે ખાસ યાદ રાખવાની છે, એકોર્ડિંગ ટુ ન્યૂ હાઇપોથેસિસ આ શબ્દ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે। જ્યારે આપણે બોલતા હોઈએ સિનોસિટિક, શું બોલતા હોય સિનોસિટિક, જે બીજી કન્ડિશન છે એ કે જેની અંદર ફંગલ હાઇફીનું એક ઉદાહરણ આપ્યું છે રાઇઝોપસ બરાબર, રાઇઝોપસ છે શું છે તો કે ફંગસ છે, તો એ ફંગસ ફંગલ હાઇફીનું તમને એક ઉદાહરણ આપેલું છે। તો સિનોસિટિક અને સિન્સિશિયલ આ બે શબ્દ જે છે એ બંને શબ્દ જે છે એનો મર્મ છે એ એક જ થાય કે અહીંયા આપણે બહુ કોષ કેન્દ્રી કોષની વાત કરીએ છીએ, પણ સિનોસિટિક જ્યારે એવું કન્ડિશન અથવા એવું નામ યુઝ થાય, યાદ રાખજો સિનોસિટિક, ત્યારે એ એક્સક્લુઝિવલી યુઝ થાય છે એકોર્ડિંગ ટુ ન્યૂ હાઇપોથેસિસ પ્લાન્ટ સેલ માટે અને એ ઉપરાંત પ્રોટિસ્ટ માટે બરાબર। તો પ્રોટિસ્ટા છે આપણે જોઈ ગયા છીએ, તો પ્રોટિસ્ટા એટલે કે યુનિસેલ્યુલર અને યુકેરિયોટિક ઓર્ગેનિઝમ, એ પ્રોટિસ્ટ માટે જો એ મલ્ટી ન્યુક્લિએટેડ હોય તો, ઉદાહરણ તરીકે પેરામેશિયમ બરાબર, અને પ્લાન્ટ સેલ જ્યારે મલ્ટી ન્યુક્લિએટેડ હોય ત્યારે ત્યારે એના માટે ટર્મ કહી આપણે યુઝ કરીએ છીએ સિનોસિટિક। પણ સિન્સિશિયલ જે છે એ એકોર્ડિંગ ટુ ન્યૂ હાઇપોથેસિસ સેના માટે યુઝ થાય છે, એનિમલ સેલ માટે। તો જ્યારે પ્રાણી કોષ છે બહુ કોષ કેન્દ્રી હોય ત્યારે શબ્દ શું વાપરવાનો, સિન્સિશિયલ, અને વનસ્પતિ કોષ અથવા પ્રોટીસ છે એ જ્યારે બહુ કોષ કેન્દ્રી હોય ત્યારે શબ્દ છે કયો વાપરવાનો છે, સિનોસિટિક બરાબર છે। તો ચાલો આ આપણે જે છે એ બેઝિક ઇન્ફોર્મેશન છે લીધી, હજી આગળ છે આપણે એની ડિટેલ છે જોઈએ। પોઝિશન જો આપણે વાત કરીએ કોની, ન્યુક્લિયસની પોઝિશનની વાત કરીએ તો ન્યુક્લિયસ ઇઝ જનરલી સેન્ટ્રિક ઇન પોઝિશન, પણ એ કોની વાત કરીએ છીએ આપણે, એનિમલ સેલની। હવે દાખલા તરીકે હું એનિમલ સેલ છે બનાવું, આ દાખલા તરીકે એનિમલ સેલ થયો બરાબર, તેની અંદર ન્યુક્લિયસ છે આપણે કઈ જગ્યાએ બનાવીએ તો કે ન્યુક્લિયસ છે આપણે સેન્ટરની અંદર બનાવીએ, તેને શું કહેવાય સેન્ટ્રિક, બટ ઇટ ઇઝ પેરિફરલ ઇન એડિપોસાઇટ્સ। હવે એડિપોસાઇટ્સ એટલે એ પણ પ્રાણી કોષ થયો બરાબર, આ દાખલા તરીકે મેદપૂર્ણ કોષ છે, એડિપોસાઇટ્સ એટલે શું થાય મેદપૂર્ણ કોષ જે મેદપૂર્ણ પેશીનો છે। હવે એની અંદર શું થાય તો કે એનો કાર્ય શું છે તો કે મેદનો સંગ્રહ કરવો, તો એમાં ચરબી જે છે એ ચરબીનો સંગ્રહ છે એ થતો જાય અને ચરબીનો આવો એક મોટો ગોલક છે બની જાય, ચરબીનો શું બની જાય એક મોટો ગોલક, એટલે આખા કોષમાં મોટા ભાગની જગ્યા છે કોણે રોકી રાખી તો કે મોટા ભાગની જગ્યા જે છે એ કોણે રોકી નાખી તો કે એ મેદપૂર્ણ પેશી અથવા તેલ બિંદુ જે છે એને રોકી રાખી, તો એને કારણે એનું ન્યુક્લિયસ જે છે એ ક્યાં જતું રહેશે પેરિફરીમાં બરાબર। તો જો ફરી વખત જોઈએ, ન્યુક્લિયસ ઇઝ જનરલી સેન્ટ્રિક ઇન પોઝિશન, સામાન્ય રીતે એ મધ્યમાં આવેલું હોય, બટ ઇન પેરિફરલ એટલે સાઇડમાં આવેલું છે ટુવર્ડ્સ ધ પ્લાઝ્મા મેમ્બ્રેન ઇન એડિપોસાઇટ્સ। એ ઉપરાંત બીજું પણ એક એક્ઝામ્પલ છે બેઝલ ઇન કોલ્યુમનર સેલ, એટલે કે સ્તંભાકાર કોષો છે એમાં બેઝમાં આવેલું હોય, એ સેન્ટ્રિક ઇન પ્લાન્ટ સેલ,
एंड सस्पेंडेड इन सेंटर ऑफ वैक्यूल बाय साइटोप्लाज्मिक स्ट्रैंड इन स्पाइरोगैरा। हवे आ बधानी ज आपणे आकृति छे बनावी पड़शे। जो एक नु तमे कही दीधुं सेंट्रिक एटले सेंटर में है, बीजो एडिपोसाइट्स में वच्चे मेदनो संग्रह थयो एटले क्यां जतो रह्यो पेरिफेरी तरफ थई गयो। हवे आपणे बात करीए छे कॉल्युमनार सेलनी। जो कॉल्युमनार सेलनी बात करीए तो मारे कॉल्युमनार एपिथेलियम बनाववुं पड़े। आ एनुं नॉन सेल्युलर बेजमेंट मेम्ब्रेन छे। आ शुं छे? बेजमेंट मेम्ब्रेन अथवा बेजल मेम्ब्रेन, એ કેવું હોય? નોન સેલ્યુલર। અને એના ઉપર હું આવી રીતે દાખલા તરીકે કોલ્યુમનાર સેલ બનાવું છું। આ તમે ભણી ગયા છો કોલ્યુમનાર એપિથેલિયમ એટલે તને શું કહીએ છીએ આપણે? સ્તંભાકાર પેશી, કારણ કે એના કોષો કેવા છે? સ્તંભાકાર। તો આની અંદર જે ન્યુક્લિયસ હશે એ ન્યુક્લિયસ ક્યાં હશે? નીચેની તરફ, ટુવર્ડ્સ ધ બેઝલ મેમ્બ્રેન। એટલા માટે તેને શું કહેવાય? બેઝલ ઇન કોલ્યુમનાર સેલ। કોલ્યુમનાર સેલમાં કેવું હશે? બેઝલમાં। પછી એ સેન્ટ્રિક ઇન પ્લાન્ટ સેલ। હવે પ્લાન્ટ સેલ જે છે એની પણ આપણે આકૃતિ જોઈ ગયા છીએ। પ્લાન્ટ સેલ જે છે એ કંઈક આપણે આવી રીતે બનાવીએ છીએ, બરાબર? આ દાખલા તરીકે હેક્ઝાગોનલ પ્લાન્ટ સેલ છે, થઈ ગયો। હવે પ્લાન્ટ સેલમાં મોટાભાગનો વિસ્તાર જે છે એ કોણ રોકી રાખે છે? તો કે મોટાભાગનો વિસ્તાર રોકેલો છે કોણે? તો કે સેન્ટ્રિઓલ એટલે કે વેક્યુઓલ। તો એવી કન્ડિશનમાં એનું જે ન્યુક્લિયસ જે છે એ એક સાઈડની અંદર ખસી જશે, બરાબર? સેન્ટરમાં હોય તો સેન્ટ્રિક, પણ એક સાઈડમાં હોય તો તેને શું કહેવાય? એ સેન્ટ્રિક, બરાબર? ત્રીજું જે છે એ આપણે વાત કરીએ છીએ કોની? તો કે હવે આપણે વાત કરીએ છીએ સ્પાઇરોગાયરાની। હવે સ્પાઇરોગાયરાનો જો હું કોષ બનાવું, ધ્યાનથી જોજો, સ્પાઇરોગાયરાનો જે કોષ છે કેવો હશે? સિલિન્ડ્રિકલ ફોર્મમાં, બરાબર? આ દાખલા તરીકે એનો કોષ છે સ્પાઇરોગાયરાનો। તો સ્પાઇરોગાયરાનો જે કોષ છે એની અંદર જે એનું વેક્યુઅલ છે, એટલે આ દાખલા તરીકે તમે એવું સમજી લો કે આ એનું સેન્ટ્રલી લોકેટેડ વેક્યુઅલ છે। વેક્યુઅલ એટલે આપણે શું કહીએ છીએ? રસધાની। અને એ રસધાનીની અંદર તેની અંદર શું આવેલું હોય? ન્યુક્લિયસ છે આવેલું હોય। અને આ ન્યુક્લિયસ જે છે એ એક સાઇટોપ્લાઝમિક સ્ટ્રેન્ડ એટલે કે કોષરસ જે છે એના તંતુઓ દ્વારા આવી રીતે વેક્યુઅલની અંદર, રસધાનીની અંદર શું આવેલું હોય? કોષ કેન્દ્ર આવેલું હોય। એ આપણે કોની વાત કરીએ છીએ? તો કે સ્પાઇરોગાયરામાં। તો એકમાં સેન્ટ્રિક એનિમલ સેલમાં, એડિપોસાઇટ્સ જે છે એની અંદર ટુવર્ડ્સ અ પેરિફરી, પ્લાન્ટ સેલમાં એ સેન્ટ્રિક એટલે સેન્ટરથી ખસેલું, કોલ્યુમનાર સેલમાં બેઝલ એટલે કે તળિયાના ભાગે, અને સ્પાઇરોગાયરામાં વેક્યુઅલની અંદર આવેલું હોય છે, બરાબર? તો આ આપણે બધા એના લોકેશનની ચર્ચા કરી। ચાલો ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો શેપ, શેપ ઓફ ન્યુક્લિયસ ઇઝ વેરિએબલ, જનરલી સ્ફેરિકલ, એક્ઝામ્પલ ક્યુબોઇડલ સેલ। ક્યુબોઇડલ સેલ જે છે, આ મેં કોલ્યુમનાર એપિથેલિયમ અહીંયા બનાવેલું હતું, બરાબર છે? આપણે કયું એપિથેલિયમ બનાવ્યું હતું? કોલ્યુમનાર એપિથેલિયમ। હવે માનો કે હું ક્યુબોઇડલ એપિથેલિયમ છે બનાવું, એ પહેલાં આપણે આ જે સ્ટ્રક્ચર જે છે એને આપણે દૂર કરવા પડશે, બરાબર? ચાલો એ સ્ટ્રક્ચર છે આપણે બધા દૂર કરી દીધા। હવે શું કહે છે? શેપ ઓફ ન્યુક્લિયસ ઇઝ વેરિએબલ, જનરલી સ્ફેરિકલ, સામાન્ય રીતે તે કેવું હોય? તો કે ગોળાકાર છે એ આવેલું હોય, ઉદાહરણ તરીકે ક્યુબોઇડલ સેલ। હવે ક્યુબોઇડલ સેલ એટલે શું? તો કે ક્યુબ લાઇક સેલ, બરાબર? આ દાખલા તરીકે બેઝલ મેમ્બ્રેન છે જે કેવી હોય? તો કે કોષવિહીન, અને એના ઉપર આવા ક્યુબ જેવા એટલે કે ઘનાકાર શું આવેલા છે? કોષો આવેલા છે। તો એની અંદર જે કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્ર જે છે એ કેવું હોય? આવું ગોળાકાર એટલે કે સ્ફેરિકલ છે એ કોષ કેન્દ્ર આવેલું હોય છે, બરાબર? ઓવલ એક્ઝામ્પલ કોલ્યુમનાર સેલ, હમણાં જ આપણે કોલ્યુમનાર સેલ છે બનાવ્યા। હવે અહીંયા દાખલા તરીકે હું એક સેલ છે બનાવું કોલ્યુમનાર સેલ, આ દાખલા તરીકે કોલ્યુમનાર સેલ છે, તો એની અંદર જે ન્યુક્લિયસ છે એ આવું થોડુંક ઓવલ હશે, બરાબર? એટલે કેવું હોય? લંબગોળ, બરાબર? ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ડિસ્કોઇડલ એક્ઝામ્પલ ફ્લેટ સેલ ઓફ એન્ડોથેલિયમ। હવે એન્ડોથેલિયમ જે છે એ શું છે? તો કે એન્ડોથેલિયમ જે છે એ એક લેયર છે, કોનું? તો કે રુધિર કેશિકાઓનું, અને રુધિર કોશિકાઓમાં તો એક જ લેયર હોય એન્ડોથેલિયમ, પરંતુ એ સિવાય દરેકે દરેક રુધિરવાહિની છે એનું સૌથી અંદરનું જે લેયર છે તેને શું કહેવામાં આવે? એન્ડોથેલિયમ છે કહેવામાં આવે, અથવા એન્ડોથેલિયલ કહેવામાં આવે। અને એના જે કોષો છે એ કોષ જ ચપટા છે, આ કોષ છે, આ શું છે? કોષ। હવે કોષ જ ચપટા હોય તો એની અંદર રહેલું ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસ પણ કેવું હોય? ચપટું, ડિસ્ક જેવું, એટલા માટે તેને શું કહેવામાં આવે? ડિસ્કોઇડલ છે એ કહેવામાં આવે। ચાલો એ ઉપરાંત કિડની શેપ્ડ એક્ઝામ્પલ મેગા ન્યુક્લિયસ ઓફ પેરામિશિયમ। પેરામિશિયમ જે છે એની અંદર બે ન્યુક્લિયસ છે, એક માઇક્રો ન્યુક્લિયસ છે, એક મેગા ન્યુક્લિયસ છે, યાદ રાખજો, કારણ કે પેરામિશિયમનું એક્ઝામ્પલ આપણે સમાન લીધું હતું બાય ન્યુક્લિએટેડમાં, બરાબર છે? તો ત્યાં આગળ ન્યુક્લિયસ જે છે ન્યુક્લિયસ બે છે, એક જે છે એ આવું નાનું ન્યુક્લિયસ છે, રેડ પેનથી હું દર્શાવું છું, પહેલાં આપણે પેરામિશિયમ બનાવી ના રાખીએ, દાખલા તરીકે આ પેરામિશિયમ છે, સ્મોલ પેરામિશિયમ છે આપણે બનાવીએ, આ દાખલા તરીકે પેરામિશિયમ છે, બરાબર? તો એની અંદર બે ન્યુક્લિયસ છે, એક જે છે એ આવું નાનું ન્યુક્લિયસ છે, બરાબર? અને એક જે છે એ આવું બિન શેપ્ડ એટલે કે કિડની શેપનું મોટું ન્યુક્લિયસ છે, નાનું છે તેને માઇક્રો ન્યુક્લિયસ કહેવાય, શું કહેવાય? માઇક્રો, અને મેક્રો એટલે શું થાય? મોટું,
મોટું છે તેને શું કહેવાય? મેક્રો અથવા તો મેગા ન્યુક્લિયસ. બરાબર. તો એ મેગા ન્યુક્લિયસ છે, કેવું હશે? હોર્સુ શેપ અથવા તો કિડની શેપ છે એ મેગા ન્યુક્લિયસ. કોનું? પેરામિશિયમનું. અને હોર્સુ શેપ જે છે એ મેગા ન્યુક્લિયસ ઓફ વર્ટિસેલા. તો વર્ટિસેલામાં આવું જ તે, પણ આ આપણે વર્ટિકલ બનાવ્યું છે. એની અંદર જે છે વર્ટિસેલાની અંદર આવા પ્રકારનું ન્યુક્લિયસ છે આવેલું. આ ન્યુક્લિયસ છે. આ શું છે? આખું ન્યુક્લિયસ. તો આ ન્યુક્લિયસ જે છે તેને શું કહેવાય? હોર્સુ શેપ ન્યુક્લિયસ. અને વર્ટિસેલામાં પણ બે ન્યુક્લિયસ છે, એક માઇક્રો અને મેગા. તો વર્ટિસેલામાં મેગા ન્યુક્લિયસ કેવું છે? હોર્સુ શેપ. અને જો આપણે પેરામિશિયમની વાત કરીએ તો એમાં જે મેક્રો ન્યુક્લિયસ છે એ કેવું છે? કિડની શેપ. બરાબર છે. ચાલો, બંને વસ્તુ છે યાદ રાખજો. નાની નાની ડિટેલ છે પણ સમજાઈ જાય છે. ત્યાર પછી બાયલોબ્ડ, એક્ઝામ્પલ એસિડોફિલ. ટ્રાયલોબ્ડ, એક્ઝામ્પલ બેઝોફિલ. મલ્ટીલોબ્ડ, એક્ઝામ્પલ ન્યુટ્રોફિલ. એન્ડ બ્રાન્ચેડ, એક્ઝામ્પલ સિલ્ક સ્પિનિંગ સેલ. સિલ્ક સ્પિનિંગ સેલ જે છે એમાં હોય સિલ્ક વોર્મમાં. બરાબર. તો એની અંદર જે સિલ્ક સ્પિનિંગ સેલ છે એમાં બ્રાન્ચેડ ન્યુક્લિયસ હશે. પણ તો એ સિવાય આપણા જે બ્લડ છે એ બ્લડની અંદર રહેલા જે શ્વેત કણો છે એમાં એક એસિડોફિલ, પછી લીધા આપણે બેઝોફિલ, ત્યાર પછી આપણે લીધા ન્યુટ્રોફિલ. કયા? એસિડોફિલ, બેઝોફિલ અને ન્યુટ્રોફિલ. તો એસિડોફિલમાં કેવું છે ન્યુક્લિયસ? તો કે બાયલોબ્ડ. હવે બાયલોબ ન્યુક્લિયસ છે એટલે ન્યુક્લિયસ કેવું હશે? તો કે ન્યુક્લિયસ છે આવું હશે. ધીસ ઇઝ બાયલોબ. પછી બેઝોફિલમાં કેવું છે? ટ્રાયલોબ. તો એ ન્યુક્લિયસ છે કેવું હશે? તો કે આવું, આ ટ્રાયલોબ થયું. પછી ન્યુટ્રોફિલ્સ જે છે એની અંદર ન્યુક્લિયસ કેવું હશે? તો કે એની અંદર ન્યુક્લિયસ જે છે એ આવા પ્રકારનું હશે. આને શું કહેવાય? મલ્ટીલોબ. આ ન્યુક્લિયસ છે, સેલ નથી. બરાબર. ચાલો, અને બાકી આપણે કીધું કે અહીંયા બ્રાન્ચેડ ન્યુક્લિયસ છે જોવા મળશે શેની અંદર? સ્પિનિંગ સેલ. અને સ્પિનિંગ સેલ શેની અંદર હોય? તો એ આપણે જોયું છે સિલ્ક વોર્મની અંદર જે છે એવા પ્રકારના સ્પિનિંગ સેલ છે આવેલા હોય. ચાલો, તો આ આપણે આકારની વાત કરી. એના પહેલાં આપણે પોઝિશનની વાત કરી. પોઝિશનમાં શું કીધું? સેન્ટ્રિક, પછી શું કીધું? એસેન્ટ્રિક, પછી શું કીધું? પેરિફરલ. એ ઉપરાંત સસ્પેન્ડેડ ઇન અ વેક્યુઅલ. એ કોનું આપણે ઉદાહરણ લીધું હતું? સ્પાઇરોગાયરાનું. બરાબર છે. એ બધા આવી ગયા. શેપ જે છે એની અંદર ઓવલ, શેપની અંદર સ્ફેરિકલ, શેપની અંદર ડિસ્કોઇડલ, શેપની અંદર બાયલોબ, ટ્રાયલોબ, મલ્ટીલોબ, બ્રાન્ચેડ, આ બધું જ જે છે આપણે અહીંયા જોયું. ચાલો, સાઇઝની જો આપણે વાત કરીએ કે ન્યુક્લિયસ જે છે એની સાઇઝ કેટલી હશે, તો એ તો ડિપેન્ડ કરે કે ન્યુક્લિયસમાં શું હોય. શું ન્યુક્લિયસની અંદર જીનેટિક મટીરિયલ? બરાબર છે. તો સાઇઝ ઓફ ન્યુક્લિયસ વેરિયસ વાઇડલી એન્ડ ઇઝ ડિપેન્ડિંગ અપોન. એટલે કે કોષ કેન્દ્ર છે એનું કદ જે છે એ તો વિવિધ પ્રકારના હોય, પણ એ શેના આધારે હોય? તો કે પહેલું ન્યુક્લિયોસાઇટોપ્લાઝમિક ઇન્ડેક્સ, એટલે કે કોષ કેન્દ્ર અને કોષ રસ આ બંને વચ્ચે આપણે જોયું છે ન્યુક્લિયસ સાઇટોપ્લાઝમિક રેશિયો શું છે. એ રેશિયો આપણે જોયું કે જો સાઇટોપ્લાઝમ બહુ વધતો જાય અને જેનેટિક મટીરિયલ એટલું ને એટલું જ રહે તો કોષને શું કરવું પડશે? ડિવિઝન છે એ કરવું પડશે. એ આપણે શરૂઆતમાં આ ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. તો એના આધારે જેનેટિક મટીરિયલ છે કેટલું રહેશે ને એના આધારે કોષ કેન્દ્રનું કદ પણ નક્કી થાય. સાઇઝ ઓફ ધ સેલ એટલે કે કોષનો કદ છે એ કેવું છે એના આધારે પણ. આમાં એક વસ્તુ યાદ રાખવાની કે જે બહુ જ એક્ટિવ કોષ હશે એ એક્ટિવ કોષનું કદ નાનું હશે, પણ એનું કોષ કેન્દ્ર એના ઓવરઓલ કદની સાપેક્ષે કેવું દેખાશે? મોટું. તો એનો મતલબ એવો સમજવાનો કે એ કોષ છે વધારે એક્ટિવ છે. ઓકે. અને ત્રીજું, ફંક્શન ઓફ સેલ. કોષનું પોતાનું કાર્ય શું છે? દાખલા તરીકે મેરિસ્મેટિક સેલ એટલે કે વર્ધમાન પેશીના કોષો. તો એ કોષનું કદ નાનું છે, કોષ કેન્દ્ર કેવું છે? મોટું. કારણ કે સતત એને શું કરવાનું છે? કોષ વિભાજન છે કરતા રહેવાનું છે. તો અહીંયા આપણે પોઝિશન જોઈ, શેપ જોયા, અને નંબર અને સાઇઝ છે એ ન્યુક્લિયસની આપણે જોઈ. ચાલો, હવે આપણે જોઈએ છે ન્યુક્લિયસના વિવિધ પાર્ટ્સ. તો આપણે જોયું કે ન્યુક્લિયસ જે છે એ ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર છે. બરાબર. તો આ બે મેમ્બ્રેન છે આપણે બનાવેલી છે. આ અંદરનો જે ભાગ છે ન્યુક્લિયોપ્લાઝમ છે, બહારનો ભાગ જે તમને આ સાઈડ દેખાય છે બધો શું છે? સાઇટોપ્લાઝમ. તો બે મેમ્બ્રેન છે, એક ઇનર મેમ્બ્રેન છે, એક આઉટર મેમ્બ્રેન છે. કઈ છે? ઇનર મેમ્બ્રેન અને આઉટર મેમ્બ્રેન. હવે એક વસ્તુ યાદ રાખવાની છે કે આ ઇનર મેમ્બ્રેન અને આઉટર મેમ્બ્રેન જે છે એ બંનેની વચ્ચે એક પોલાણ છે. એ બંનેની વચ્ચે શું છે? એક પોલાણ છે. તેને શું કહેવામાં આવે? તો કે તેને કહેવામાં આવે પેરી ન્યુક્લિયર સ્પેસ. તેને શું કહેવામાં આવે? પેરી ન્યુક્લિયર સ્પેસ. એટલે કે ઇનર મેમ્બ્રેન અને આઉટર મેમ્બ્રેન આવી બે મેમ્બ્રેન છે. આને ઇનર થીકા, આઉટર થીકા પણ કહેવાય. થીકા એટલે શું થાય? મેમ્બ્રેન થાય. બરાબર છે. ઓકે. તો
न्यूक्लियर मेम्ब्रेन जे छे डबल मेम्ब्रेन स्ट्रक्चर छे, एक इनर मेम्ब्रेन जे क्या रहेशे कोष केंद्र तरफ एटले के न्यूक्लियोप्लाज्म तरफ, एक जे छे बाहर तरफ रहेशे। हवे जे बाहर तरफ छे ए तमे ध्यान थी जो एनी सरफेस उपर आपणे शुं बनाव्युं छे, रिबोसोम्स बनाव्या छे। शुं बनाव्या छे? रिबोसोम्स, बराबर छे। अने ए बाहरनी जे न्यूक्लियर मेम्ब्रेन छे एटले के आउटर न्यूक्लियर मेम्ब्रेन अथवा तो आउटर थीका, एना इवेजिनेशन ने कारणे अथवा तो बल्बिंग प्रोसेस ने कारणे ભવિષ્યમાં એમાંથી શું બનશે? RER, અને RERની સરફેસ ઉપર પણ શું હશે? રિબોસોમ્સ। પણ એ પહેલેથી જ હતા। RER ફોર્મ સમાથી થયું તો કે આઉટર સરફેસ ઓફ ધ ન્યુક્લિયર મેમ્બ્રેન, અને એની સરફેસ ઉપર જો રિબોસોમ્સ છે જ, બરાબર। રિબોસોમ્સ જે છે એ આપણે એવું કહી શકીએ કે રિબોસોમ્સના જે બે સબ યુનિટ છે, લાર્જર અને સ્મોલર, એ અહીંયા અંદર બને છે। પછી એ ક્યાં આવ્યા છે? બહાર। અને ક્યાં સેટલ થાય છે? તો કે આઉટર મેમ્બ્રેન ઉપર। અને પછી એની બલ્બિંગ પ્રોસેસ દ્વારા અથવા ઇમેજિનેશન પ્રોસેસ દ્વારા એમાંથી જ ભવિષ્યમાં શું બને છે? RER બને છે। ઓકે, તો બે મેમ્બ્રેનથી એક ઇનર એક આઉટર, અને એ બંને વચ્ચેની જે સ્પેસ છે તેને શું કહેવાય? પેરી ન્યુક્લિયર સ્પેસ। ઓકે, એ ઉપરાંત જો આપણે જોઈએ તો અહીંયા આગળ જે અંદરની મેમ્બ્રેન છે, બહારની મેમ્બ્રેન છે, એની બહારની સરફેસ શું આવેલા છે? રિબોસોમ્સ। એવી જ રીતે જે અંદરની મેમ્બ્રેન છે એ અંદરની મેમ્બ્રેનમાં ઇલેક્ટ્રોન રિચ પ્રોટીન આવેલા છે। શું આવેલા છે? ઇલેક્ટ્રોન રિચ પ્રોટીન, એટલે કે ઇલેક્ટ્રોન રિચ પ્રોટીન જે છે એ એક આખું લેયર આવેલું છે। એ લેયર આખા ન્યુક્લિયસના અંદરથી શું કરે છે? સપોર્ટ કરે છે। શું કરે છે? સપોર્ટ કરે છે અને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે। અને એ લેયરને શું કહેવાય? હનીકોમ્બ લેયર, અથવા તો એને ફાઇબ્રસ લેયર પણ કહેવાય, અથવા ફાઇબ્રસ લેમિના પણ કહેવાય। લેમિના એટલે લેયર, એટલે ફાઇબ્રસ લેયર, ફાઇબ્રસ લેમિનાર, અથવા તો તેને શું કહેવાય? હનીકોમ્બ લેયર। તો આ જે છે એ ઓવરઓલ આપણે ન્યુક્લિયસના પાર્ટ જોયા, હજી આપણે શરૂઆત કરી છે આપણે, મેં ખાલી અત્યારે તમને મેમ્બ્રેન છે ખાલી સમજાવ્યું, બરાબર। ચાલો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ શેની? તો કે ન્યુક્લિયર મેમ્બ્રેનની। ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કેરિયોથિકા। કેરિયોન એટલે ન્યુક્લિયસ અને થિકા એટલે મેમ્બ્રેન, એટલે એને શું કહેવામાં આવે? કેરિયોથિકા પણ કહેવામાં આવે, ઓર ન્યુક્લિયોલેમા, એટલે કે ન્યુક્લિયસમાં રહેલા મેમ્બ્રેન, ન્યુક્લિયોલેમા ભી કહેવાય। ન્યુક્લિયર એન્વેલોપ ઇઝ મેડઅપ ઓફ ટુ યુનિટ મેમ્બ્રેન, બે યુનિટ મેમ્બ્રેનની બનેલી છે, દેટ ઇઝ બાય લેયર, એટલે કેટલા લેયરની બનેલી છે? બે, ઇચ અબાઉટ 90 એંગસ્ટ્રોંગ થિક એન્ડ મેડઅપ ઓફ લિપોપ્રોટીન એન્ડ ઇટ બિકમ ટ્રાઇમ લેમિનાર એન્ડ ધ સ્પેસ બિટવીન ધ ટુ મેમ્બ્રેન ઇઝ નોન એઝ પેરી ન્યુક્લિયર સ્પેસ। ફરી વખત, આખું ન્યુક્લિયસની જે મેમ્બ્રેન છે બે મેમ્બ્રેન છે, ઇન્ડિવિજ્યુઅલ જે બે મેમ્બ્રેન છે એ શેની બનેલી છે? લિપોપ્રોટીન, અને એની બંને બાજુએ શું? લિપિડ અને પ્રોટીન થઈ ગયું ને, એટલે એક વચ્ચે લિપિડ છે અને બંને બાજુએ શું છે? પ્રોટીન, એટલે થઈ ગઈ કેવી? ટ્રાયલેમિનાર। હવે ટ્રાયલેમિનાર એટલે એ કેની જેવી થઈ ગઈ? તો કે એ પ્લાઝ્મા મેમ્બ્રેન જેવું જ થઈ ગયું। ઓકે, હવે બહારનું ને અંદરનું જેટલું મેમ્બ્રેન જે છે એ મેમ્બ્રેનની જાડાઈ કેટલી છે? તો કે 90 એંગસ્ટ્રોંગ। એની થિકનેસ છે કેટલી છે? તો કે 90 એંગસ્ટ્રોંગ જેટલી એની થિકનેસ છે, બરાબર છે। અને બે મેમ્બ્રેનની વચ્ચે જે સ્પેસ છે એ સ્પેસને આપણે કીધું શું કહેવાય? તેને પેરી ન્યુક્લિયર સ્પેસ। શું તેને કહેશું આપણે? પેરી ન્યુક્લિયર સ્પેસ। ગુજરાતીની અંદર તેને આપણે શું કહેશું? તો કે આંતર પટલ, જેને કહેવાય આંતરપટલ અવકાશ, એવું એને કહેવાય, બરાબર છે। ચાલો, ધ આઉટર ન્યુક્લિયર મેમ્બ્રેન ઇઝ કોલ્ડ એક્ટો કેરિયોથિકા। એક્ટો એટલે શું? બહારનું, બરાબર છે। તો આઉટર મેમ્બ્રેન જે છે, જે મેં અહીંયા લખી છે આઉટર મેમ્બ્રેન, એને બીજું શું કહેવાય? એક્ટો કેરિયોથિકા। એક્ટો એટલે બહારનું, કેરિયો એટલે ન્યુક્લિયસ, અને થિકા એટલે મેમ્બ્રેન, એટલે કોષ કેન્દ્ર પટલનું બહારનું પટલ। ધ આઉટર ન્યુક્લિયર મેમ્બ્રેન ઇઝ કોલ્ડ એક્ટો કેરિયોથિકા એન્ડ કન્ટિન્યુ વિથ ધ ER એન્ડ ઇઝ ઓલ્સો સ્ટડીડ વિથ ધ રિબોસોમ્સ, એટલે એ આગળ જતાં ER બનાવશે, અને એ બહારની સરફેસે ત્યાં આગળ શું આવેલા છે? રિબોસોમ્સ છે આવેલા છે। ધ ઇનર મેમ્બ્રેન ઇઝ સ્મૂધ, સ્મૂધ શું કામ છે? કારણ કે વિધાઉટ રિબોસોમ્સ છે, એન્ડ ઇઝ કોલ્ડ એન્ડો કેરિયોથિકા, એટલે ઇનર મેમ્બ્રેનને બીજું શું કહેવાય? એન્ડો કેરિયોથિકા। એન્ડો મીન્સ અંદરનું, કેરિયોન મીન્સ ન્યુક્લિયસ, થિકા મીન્સ મેમ્બ્રેન। ઓકે, એન્ડ ઇઝ ઇન્ટરનલી લાઇન્ડ બાય, એટલે અંદરની તરફ શું આવેલા છે? મેં એ લખ્યું છે, જો ઇલેક્ટ્રોન રિચ પ્રોટીનનું લેયર છે, ઇન્ટરનલી લાઇન્ડ બાય ઇલેક્ટ્રોન ડેન્સ મટીરિયલ ઓફ પ્રોટીન ફાઇબર વિચ ઇઝ કોલ્ડ હનીકોમ્બ લેયર, એને શું કહેવાય? હનીકોમ્બ લેયર ઓર ફાઇબ્રસ લેમિના, એને શું કહેવાય? ફાઇબ્રસ લેમિના અથવા હનીકોમ્બ લેયર, એન્ડ પ્રોવાઈડ સ્ટ્રેન્થ ટુ ધ ન્યુક્લિયર એન્વેલોપ, એટલે આખું ન્યુક્લિયરનું જે આસપાસનું પટલ છે એને સ્ટ્રેન્થ આપવાનું કામ જે છે એ કોનું છે? તો કે અંદર રહેલા આ ઇલેક્ટ્રોન રિચ પ્રોટીનનું એ કાર્ય છે। તો ઇનર મેમ્બ્રેનને શું કહેશું આપણે? એન્ડો કેરિયોથિકા, આઉટરને એક્ટો કેરિયોથિકા, એ બંને વચ્ચેની સ્પેસને ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ, શેનું બનેલું છે? લિપોપ્રોટીનનું બનેલું છે। બહારની સરફેસ શું આવેલું છે? રિબોસોમ્સ, અંદરના મેમ્બ્રેન ઉપર શું આવેલું છે? ઇલેક્ટ્રોન રિચ પ્રોટીન, તેને શું કહેવાય? હનીકોમ અથવા ફાઇબ્રસ લેમિના। બહારનું જે લેયર છે જ્યાં રિબોસોમ્સ આવેલા છે એમાંથી
ભવિષ્યમાં શું બનવાનું છે? ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે બનવાની છે. ચાલો આગળ જોઈએ. ઇન પ્રોકેરિયોટિક સેલ ન્યુક્લિયર મેમ્બ્રેન ઇઝ એબસન્ટ. સ્વાભાવિક છે, કારણ કે પ્રોકેરિયોટિક સેલની અંદર તો સુઆયોજિત કોષ કેન્દ્ર છે જ નહીં, એટલે ન્યુક્લિયર મેમ્બ્રેન ત્યાં નથી. જીનેટિક મટીરિયલ હશે એ કયા ફોર્મમાં હશે? ન્યુક્લિયોઇડ ફોર્મની અંદર હશે. ધ ન્યુક્લિયર મેમ્બ્રેન ઇઝ પોરસ, એટલે એની અંદર છિદ્રો છે, એન્ડ હેઝ 1000 to 10000 ઓક્ટાગોનલ ન્યુક્લિયર પોર. હવે આ બે, આ જો આ બહાર મેં રિબોઝોમ્સ દર્શાવ્યા છે, એટલે આ ભાગ છે એ વાસ્તવિક રીતે શું છે? તો કે આ ભાગ છે એ શું છે? તો કે એક્ટો કેરિયોથિકા. અને આ ભાગ છે એ વાસ્તવિક રીતે શું છે? તો કે એન્ડો કેરિયોથિકા. અને ન્યુક્લિયર મેમ્બ્રેન છે એમાં વચ્ચે શું આવેલું છે? પોર્સ, બરાબર. હવે આ પોર જે છે એ એક સિલિન્ડ્રિકલ પાર્ટ છે, અને એ સિલિન્ડ્રિકલ પાર્ટને કહેવાય એન્યુલસ. એ સિલિન્ડ્રિકલ પાર્ટને શું કહેવાય? એન્યુલસ. એના દ્વારા શું બને છે? કોષ કેન્દ્ર છિદ્ર. હવે બહાર શું છે? સાયટોપ્લાઝમ. અંદર શું છે? ન્યુક્લિયોપ્લાઝમ. આ બંને વચ્ચે એક્સચેન્જ ઓફ મટીરિયલ તો થવું જોઈએ. બહાર શું છે? સાયટોપ્લાઝમ. અંદર શું છે? ન્યુક્લિયોપ્લાઝમ. એની બંને વચ્ચે પણ દ્રવ્યોની આપલે સતત થતી રહેવી જોઈએ. તો એ સતત ક્યાંથી થશે? આ એન્યુલસ. એન્યુલસ જે છે એ રિંગવાળો પાર્ટ છે. એન્યુલસ જે છે એ જે ન્યુક્લિયર પોર બનાવે છે એનો શું છે? રિંગવાળો પાર્ટ. ઇટ કન્ટેન્સ લ્યુમેન ઇન ઇટ, એટલે એની અંદર શું રહેલું છે? લ્યુમેન રહેલું છે, બરાબર. પોલાણ છે. હવે પોલાણનો જે ડાયામીટર છે એ કેટલો છે? 500 એંગસ્ટ્રોંગ. અને આખું જે એન્યુલસ છે એનો ડાયામીટર કેટલો છે? તો કે 800 એંગસ્ટ્રોંગ. પોલાણ કેટલું? 500 એંગસ્ટ્રોંગ. અને આખું જે છે એનો ડાયામીટર કેટલો છે? તો કે એપ્રોક્સ, આ બધું એપ્રોક્સ હોય, 800 એંગસ્ટ્રોંગ. તો આને આપણે એન્યુલસ કહેશું. નહીં, એન્યુલસ જે છે એની અંદર જે છિદ્ર બને છે એને આપણે શું કહેશું? ન્યુક્લિયર પોર. અને આ જે એન્યુલસ જે છે એ આવું ઓક્ટાગોનલ છે, એટલે 8 ખૂણાવાળું આવું આવી રચના છે, બરાબર. અને આવા કેટલા ન્યુક્લિયર પોર આવેલા છે? તો કે લગભગ 1000 થી 10000 રેન્જની અંદર હોય. તો નંબર એન્ડ સાઇઝ ઓફ પોર ડિપેન્ડિંગ ઓન ધ નીડ્સ ઓફ ધ સેલ, એટલે જેટલી કોષમાં બાયોમેટાબોલિક પ્રોસેસ જે છે એ જાજી થતી હશે તેમ એને ન્યુક્લિયર પોર વધારે જોશે. કારણ કે ન્યુક્લિયર પોરનું બેઝિકલી ફંક્શન શું છે? એક્સચેન્જ ઓફ મટીરિયલ બિટવીન ન્યુક્લિયોપ્લાઝમા એન્ડ ધ સાયટોપ્લાઝમા, એટલે કે કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે દ્રવ્યોની આપલે થવી. ઓકે, ઇચ ન્યુક્લિયર પોર ઇઝ અબાઉટ 800 એંગસ્ટ્રોંગ ઇન ડાયામીટર. રેન્જ, જો રેન્જ લખી છે 400 થી લઈને 1000 બી હોઈ શકે, પણ આપણે શું લખી છે? તેની એવરેજ લખી છે, બરાબર છે. ઓકે, ચાલો. ઇચ ન્યુક્લિયર પોર ઇઝ ફિટ વિથ અ સિલિન્ડ્રિકલ સ્ટ્રક્ચર. દરેક ન્યુક્લિયર પોર જે છે એ એક સિલિન્ડ્રિકલ સ્ટ્રક્ચરથી શું થયેલો હોય છે? બનેલો હોય છે. તેને શું કહેવાય? એન્યુલસ સ્ટ્રક્ચર, કોલ્ડ એન્યુલસ. તેને શું કહીશું આપણે? એન્યુલસ. વિથ અ લ્યુમેન ઓફ 500 એંગસ્ટ્રોંગ. અને આ એન્યુલસ આખાનો ડાયામીટર કેટલો? 800 એંગસ્ટ્રોંગ. અને એની અંદર જે પોલાણ છે એનો ડાયામીટર કેટલો? 500 એંગસ્ટ્રોંગ. એન્ડ બોથ કલેક્ટિવ ફોર્મ પોર કોમ્પ્લેક્સ ઓર પોર બાસ્કેટ. તો આ આખી જગ્યા કે જેની અંદર આ એન્યુલસ ફિટ થયેલો છે એ આખાને શું કહેવાય? તો કે એ આખા ભાગને આપણે શું કહેશું? પોર બાસ્કેટ. એટલે આખો આ ભાગ જે છે તેને શું કહેવામાં આવે? પોર બાસ્કેટ, અથવા તો તમે શું કહી શકો એને? પોર કોમ્પ્લેક્સ. તો પોર કોમ્પ્લેક્સ એટલે પોર અને એની અંદર ફિટ થયેલું શું? એન્યુલસ. એ બંનેને એવું કહેવામાં આવશે. ચાલો, હવે આ એન્યુલસ વાળો પાર્ટ છે અગત્યનો છે. એન્યુલસ હેઝ 8 માઇક્રો સિલિન્ડર. એટલે એક એન્યુલસ જે છે એ આપણે બનાવવો હોય, આ ઉપરનો પાર્ટ છે એ થોડીક વાર હું દૂર કરું છું, બરાબર. દાખલા તરીકે આ પાર્ટ જે છે આપણે થોડીક વાર દૂર કરીએ, કે સાયટોપ્લાઝમ છે એવું તમે સમજો. આ ભાગ, આ નામ હું પણ કાઢું છું, બરાબર. એક્ટો એન્ડો એ તમને હવે ખ્યાલ છે, બરાબર. ચલો, હવે માનો કે આપણે અહીંયા આ એન્યુલસવાળો મેં પાર્ટ બનાવ્યો. આ દાખલા તરીકે એન્યુલસનું શું છે? લ્યુમેન, બરાબર. આ આખો એન્યુલસ છે સિલિન્ડ્રિકલ પાર્ટ. તો આ એન્યુલસની અંદર શું છે? લ્યુમેન. લ્યુમેન છે એનું ડાયામીટર કેટલો છે? 500 એંગસ્ટ્રોંગ. ઓવરઓલ કેટલો છે? લગભગ 800 એંગસ્ટ્રોંગ, બરાબર. ઓકે, હવે અહીંયા આગળ આપણે એક એન્યુલસની વાત કરીએ. શું કહે છે અહીંયા? એન્યુલસ હેઝ 8 માઇક્રો સિલિન્ડર. એટલે આ એક એન્યુલસની અંદર આવા 8 1 2 3 4 5 6 7 8 આવા 8 માઇક્રો સિલિન્ડર આવેલા છે એની અંદર. એટલે એન્યુલસની જે વોલ છે એ વોલ 8 માઇક્રો સિલિન્ડરથી બનેલી. હવે જો હું 8 માઇક્રો સિલિન્ડર કહેતો હોઉં તેનો મતલબ એવો થયો કે નહીં કે આ દરેકની અંદર પાછું પોતાનું પણ શું હશે? પોલાણ આવેલું હશે. એ દરેકની અંદર પાછું પોતાનું શું હશે? કારણ કે એ સિલિન્ડર છે, હા કે ના? તો એન્યુલસ એ પોતે એક સિલિન્ડર છે, અને એન્યુલસની જે વોલ છે એ વોલની અંદર પાછા 8 શું આવેલા છે? માઇક્રો સિલિન્ડર. ઇચ અબાઉટ 200 એંગસ્ટ્રોંગ ઇન ડાયામીટર એન્ડ વિથ અ લ્યુમેન ઓફ 50 એંગસ્ટ્રોંગ. એટલે એન્યુલસ જે છે એ પોતે એક સિલિન્ડર છે, એનું લ્યુમેન કેટલું? 500 એંગસ્ટ્રોંગ.
અને એન્યુલસ જેનાથી બન્યો છે એ 8 બીજા માઇક્રો સિલિન્ડર છે અને એની જાડાઈ કેટલી તો કે 200 એંગસ્ટ્રોમ ડાયામીટર એનો અને એની અંદરનું પોલણ પાછું કેટલું 50 એંગસ્ટ્રોમ થોડું કોમ્પ્લિકેટેડ છે પણ બધું યાદ રાખજો બચ્ચા પાર્ટી બરાબર ને ઇન ઇટ્સ વોલ ઓકે ઇટ ઓલ્સો એન્ક્લોઝીઝ અ ચેનલ હેવિંગ ન્યુક્લિયોપ્લાઝમિક ફોર મૂવમેન્ટ ઓફ સબસ્ટન્સીસ એટલે આ જે લ્યુમેન છે ને આ જે લ્યુમેન જે કેટલું કીધું આપણે 500 એંગસ્ટ્રોમ છે લ્યુમેન કીધું અને એ ઉપરાંત આ 8 જે આપણે કીધા માઇક્રો સિલિન્ડર એની અંદર પણ શું છે લ્યુમેન અને બધા જ લ્યુમેન જે છે એ લ્યુમેનની અંદર એક દ્રવ્ય આવેલું છે એ દ્રવ્યને શું કહેવામાં આવે તો કે એને કહેવાય ન્યુક્લિયોપ્લાઝમિન ન્યુક્લિયોપ્લાઝમિન શું તેને કહેવાય ન્યુક્લિયોપ્લાઝમિન બરાબર આ બધી જ જગ્યાએ આવેલું છે તો એ ન્યુક્લિયોપ્લાઝમિન દ્વારા ન્યુક્લિયોપ્લાઝમમાંથી સાઇટોપ્લાઝમ સાઇટોપ્લાઝમમાંથી ન્યુક્લિયોપ્લાઝમમાં દ્રવ્યોની આપલે છે એ થશે એન્યુલસ એક્ટ એઝ ડાયાફ્રામ એન્ડ રેગ્યુલેટ્સ ધ સાઇઝ ઓફ ધ ન્યુક્લિયોપોર આ એન્યુલસ જે છે ડાયાફ્રામ તરીકે કામ કરે અને ન્યુક્લિયોપોર જે છે એની સાઇઝ જે છે એ મેઇન્ટેઈન છે એ કરે છે બરાબર છે એટલે એ સંકોચાઈ ના જાય ચાલો એટલે વચ્ચે આપણે એક જગ્યા ફિટ કરી દીધી જગ્યા આપણે ત્યાં આગળ ફિક્સ કરી દીધી તો એને કારણે એ શંકન છે નહીં થાય પોર એની સાઇઝ જે છે એ મેઇન્ટેઈન છે રહેશે બરાબર તો આપણે વાત કરી અલગ અલગ સ્ટ્રક્ચરની આગળ આપણે જોઈએ ન્યુક્લિયર મેમ્બ્રેન રેગ્યુલેટ્સ શું રેગ્યુલેટ્સ કરે છે ન્યુક્લિયર મેમ્બ્રેન તો આ ન્યુક્લિયર મેમ્બ્રેન થઈ ગઈ પાછી એક સિમ્પ્લિફાઈ ફોર્મમાં આપણે આકૃતિ બનાવી આ શું છે ન્યુક્લિયોપોર કેવો છે ઓક્ટાગોનલ બહારની સરફેસે શું આવેલા હશે રિબોઝોમ્સ બનાવ્યા નથી પણ બનાવી દઉં ચાલો બહારની સરફેસે શું આવેલું છે તો કે બહારની સરફેસે દાખલા તરીકે એક મેમ્બ્રેન ઉપર બનાવી આ શું છે રિબોઝોમ્સ હવે અહીંયા છે ને એક વસ્તુ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જો બહારની સરફેસે જ્યારે આપણે વાત કરતા હોય કોની ન્યુક્લિયર મેમ્બ્રેનની તો એ જે ગોઠવાયેલા છે એ શું છે તો કે આખા રાઇબોઝોમ્સ છે અને રાઇબોઝોમ્સ જે છે એટલે એના સ્મોલર અને લાર્જર સબ યુનિટ છે પણ એ બન્યા હતા કઈ જગ્યાએ તો કે અંદર જે છે એ સ્મોલર સબ યુનિટને એ બધા જે અંદર પડેલા છે એ ધીરે ધીરે ક્યાં જશે બહારની તરફ જશે બરાબર તો ન્યુક્લિયર મેમ્બ્રેન રેગ્યુલેટ્સ અને અંદર આવ્યા હતા કેવી રીતે અંદર આવ્યા હતા એ ક્યાંથી બહારથી જ આવ્યા હતા કારણ કે પ્રોટીન સિન્થેસિસ ક્યાં જાય છે બહાર એટલે પાછું આ પહેલેથી જ અંદર હતા એવું સમજવાની જરૂરિયાત નથી જ્યારે જેની જરૂરિયાત પડે ત્યારે અંદરથી બહાર જાય છે બહારથી અંદર આવે છે બરાબર કારણ કે બંને વસ્તુનું કારણ કે જો રિબોઝમ્સની વાત કરીએ તો રિબોઝમ્સના બંધારણમાં બે વસ્તુ છે કઈ કઈ એક આરઆરએનએ હવે આરઆરએનએ ક્યાં બને તો કે કોષ કેન્દ્રમાં પણ રિબોઝમ્સના બંધારણ માટે પ્રોટીન જોઈએ છે તો એ ક્યાં બને એ તો બહાર બને તો એ બહારથી અંદર આવ્યું હોય હા કે ને અને પછી એનું પેકેજિંગ થાય અને સ્મોલ અને લાર્જ સબ યુનિટ છે ડેવલપ થશે ચાલો તો ન્યુક્લિયર મેમરીની જો આપણે વાત કરીએ તો ન્યુક્લિયર મેમરી રેગ્યુલેટ્સ ન્યુક્લિયો સાઇટોપ્લાઝમિક ઇન્ટરેક્શન એટલે કે ન્યુક્લિયોપ્લાઝમ અને સાઇટોપ્લાઝમિક વચ્ચે ઇન્ટરેક્શન છે થશે ઇટ્સ ઓલ્સો અલાઉ અ પેસેજ ફોર રિબોઝોમલ સબ યુનિટ રિબોઝોમ્સના સબ યુનિટ જે છે એના માટે શું બનાવે પેસેજ છે બનાવે પ્રોટીન બહાર બન્યું હશે એ પ્રોટીન અંદર આવશે એની સાથે કોણ સંકળાશે આરઆરએનએ અને આરઆરએનએ પ્રોટીન બંને ભેગા થઈ જાય તો એમાંથી પાછા રિબોઝોમ્સના સબ યુનિટ છે ડેવલપ થઈ જાય ઓકે મેસેન્જર આરએનએ ટીઆરએનએ એન્ડ પ્રોટીન થ્રુ ધ ન્યુક્લિયર પોર પ્રોટીન છે એ પણ આવજા કરી શકે અને સાથે સાથે ત્રણેય આરએનએ તો ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બનવો આરઆરએનએ બનવો ટીઆરએનએ બનવો આ પ્રોસેસને આપણે શું કહીએ છીએ આ પ્રોસેસને આપણે કહીએ છીએ ટ્રાન્સક્રિપ્શન શું આપણે કહીએ છીએ ટ્રાન્સક્રિપ્શન ગુજરાતીમાં કહેવાય તેને પ્રત્યાંકન શું તેને કહેવાય પ્રત્યાંકન બરાબર છે ચાલો ઇટ ઓલ્સો હેલ્પ્સ ઇન પિનોસાઇટોસિસ એન્ડ ફેગોસાઇટોસિસ ઓફ લાર્જ સાઇઝ મોલિક્યુલ તો લાર્જ સાઇઝના જો મોલિક્યુલ હોય જે અંદર લઈ જવાનો હોય તો અહીંયાથી પણ પાછું શું થઈ શકે તો કે ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ છે એ થઈ શકે ચાલો ન્યુક્લિયર મેમ્બ્રેન ગીવ રાઇઝ ટુ સિસ્ટની ઓફ ઇઆર બાય બ્લેબિંગ ઓર ઇમેજિનેશન એટલે આ જે ન્યુક્લિયર મેમ્બ્રેન છે એ ન્યુક્લિયર મેમ્બ્રેન જે છે એનું ત્યાં અહીંયાથી શું થશે તો કે ઇમેજિનેશન બરાબર અને ઇમેજિનેશનને કારણે એમાંથી શું બની જશે તો કે આરઈઆર બરાબર અને આરઈઆર જે છે ઇટ ઇઝ સ્ટડીડ વિથ ધ રિબોઝોમ્સ એની સરફેસ ઉપર શું આવેલા હશે રિબોઝોમ્સ છે એ આવેલા હશે એ આપણે ડિસ્કસ છે એ કરી ચૂક્યા છીએ ચાલો ત્યાર પછી આ અત્યાર સુધી આપણે જોયું એ મેમ્બ્રેનની વાત છે કરી હવે આપણે વાત કરીએ છીએ ન્યુક્લિયોપ્લાઝમ ન્યુક્લિયોપ્લાઝમ છે કઈ જગ્યાએ આવેલો હશે તો કે ન્યુક્લિયસની અંદર બરાબર એટલે આ જે ભાગ છે ત્યાં આગળ શું આવેલો હશે ન્યુક્લિયોપ્લાઝમ હવે અહીંયા મેં હજી હમણાં જ તમને સમજાવ્યું કે ન્યુક્લિયોપ્લાઝમ જે છે અહીંયા આગળ ખાસ એક અગત્યની જે પ્રોસેસ થાય છે એ કઈ પ્રોસેસ છે તો કે ડીએનએ રેપ્લિકેશન
कई प्रोसेस थाई छे डीएनए रेप्लिकेशन। डीएनए रेप्लिकेशन एटले शुं थाय तो के डीएनए ना एक अणु माथी एनी जेवा डीएनए ना बे अणु बनवा, तो डीएनए माथी डीएनए बनवो ए प्रोसेस शुं कहेवाय रेप्लिकेशन। ओके, अने जो डीएनए जे छे ए डीएनए माथी शुं बन्या आरएनए बन्या, એટલે ડીએનએ માંથી શું બન્યા આરએનએ, ત્રણેય પ્રકાર આવી ગયા। કયા કયા ત્રણ પ્રકાર? મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ, આરઆરએનએ। ઓકે, તો એ પ્રોસેસ જે છે તેને શું કહેવામાં આવે? ટ્રાન્સક્રિપ્શન। અને ટ્રાન્સક્રિપ્શનનું આપણે ગુજરાતી શું કરીએ છીએ? પ્રત્યાંકન। અને રેપ્લિકેશનનું ગુજરાતી શું થાય? સ્વયંજનન। તો ડીએનએ માંથી ડીએનએ બનવું આવું ક્યારે થશે? જ્યારે સમસૂત્રી ભાજન કરવાનું હશે ત્યારે। અને ડીએનએ માંથી પ્રોટીન બનવા, પ્રોટીન બનવા માટે ત્રણેય મેસેન્જર અને ત્રણેય આરએનએ છે બનાવવા પડશે, મેસેન્જર અને ટીઆરએનએ આરઆરએનએ, એને શું કહેવાય? તો કે પ્રક્રિયા કહેવાય પ્રત્યાંકન, એ પ્રોટીન સિન્થેસિસનો પાર્ટ થયો, બરાબર। તો ડીએનએ માંથી ડીએનએ બનવું એટલે ડીએનએનું સ્વયંજનન, અને ડીએનએ માંથી આરએનએ બનવા કોઈ પણ તેને કહેવાય પ્રત્યાંકન। આ બંને પ્રોસેસ છે એ ક્યાં થાય? ન્યુક્લિયોપ્લાઝમમાં। અને એના માટેના જે રો મટીરિયલ જે છે એ સ્વાભાવિકપણે ક્યાં આગળ આવેલા હશે? ન્યુક્લિયોપ્લાઝમમાં આવેલા હશે। કેટલાક બાયવેલન્ટ આયન પણ અહીંયા જરૂરિયાત છે રહેશે। ચાલો આ ડિટેલ પછી આપણે આગળ જોઈશું। ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કેરિયોપ્લાઝમ। ન્યુક્લિયોપ્લાઝમને શું કહેવાય? કેરિયોપ્લાઝમ પણ કહેવાય, ન્યુક્લિયર સેપ પણ કહેવાય, અને એ ઉપરાંત એને કેરિયો લિમ્ફ પણ કહેવાય। ત્રણેય શબ્દો છે યાદ રાખવા। ઇટ ઇઝ ટ્રાન્સપેરન્ટ, હોમોજીનસ એટલે એક સરખા પ્રમાણમાં વહેંચાયેલું છે, કોલોઇડલ ગ્રાઉન્ડ સબસ્ટન્સીસ પ્રેઝન્ટ ઇનસાઇડ ધ ન્યુક્લિયર મેમ્બ્રેન। ન્યુક્લિયર મેમ્બ્રેનની અંદર રહેલું ટ્રાન્સપરન્ટ અને એક સરખા પ્રમાણમાં હોમોજીનસ, બરાબર, એટલે એનું જે વહેંચણી જે છે અથવા તો એનું ઘટતા જે છે એ બધી જગ્યાએ કેવી છે? સમાન, અને ન્યુક્લિયર મેમ્બ્રેનની અંદર આવેલી છે। ઇટ ઇઝ કેમિકલી ફોર્મડ ઓફ વોટર, પાણીની અંદર છે, શુગર છે, મિનરલ આયન્સ છે, ખાસ કરીને બાયવેલન્ટ આયન જો કયા છે? મેંગેનીઝ અને મેગ્નેશિયમ। ઇટ હેઝ ન્યુક્લિયોટાઇડ, કારણ કે ન્યુક્લિયોટાઇડ પોતે શું છે? ન્યુક્લિયોટાઇડ જે છે એ મોનોમર છે, કોના? તો કે ન્યુક્લિક એસિડના, એટલે કે આરએનએ બનાવવો હોય કોઈ પણ પ્રકારનો અથવા ડીએનએ બનાવવો હોય તો ડીએનએ અને આરએનએના જે મોનોમર્સ છે એટલે એના જે નાના એકમો છે એ કોણ છે? ન્યુક્લિયોટાઇડ। તો એ ક્યાં હશે? ન્યુક્લિયસની અંદર પડેલા હશે। ઇટ ઓલ્સો હેઝ રાઇબોઝોમ્સ આવેલા હોય, એન્ઝાઇમ્સ આવેલા હોય, એ એન્ઝાઇમમાં જો એક નામ મેં કયું લખ્યું છે? ડીએનએ પોલિમરીઝ। તો ડીએનએ પોલિમરીઝ છે એમાં હેલ્પ કરશે ડીએનએ રેપ્લિકેશનમાં, ડીએનએમાંથી ડીએનએ બનવો તેને કહેવાય ડીએનએનું સ્વયંજનન, રેપ્લિકેશન એટલે શું થાય? સ્વયંજનન, બરાબર છે। ઓકે, તો એના માટેનો એન્ઝાઇમ કયો છે? ડીએનએ પોલિમરીઝ। એન્ડ બીજો કયો લખ્યો છે? જુઓ, આરએનએ પોલિમરીઝ, પણ એ શેની અંદર કામ કરશે? જ્યારે ડીએનએમાંથી શું બનાવવાનો હોય? કોઈ પણ પ્રકારના આરએનએ બનાવવા હોય, મેસેન્જર આરએનએ બનાવવા હોય, ટીઆરએનએ બનાવવા હોય, તો એ પ્રમાણે ટ્રાન્સક્રિપ્શન જે પ્રોસેસ છે એટલે કે પ્રત્યાંકન, એની અંદર શું જોઈશે? આરએનએ પોલિમરીઝ। આરએનએના સિન્થેસિસ માટે આરએનએ પોલિમરીઝ, ડીએનએના સિન્થેસિસ માટે ડીએનએ પોલિમરીઝ। ડીએનએમાંથી ડીએનએનું સિન્થેસિસ એટલે સ્વયંજનન, ડીએનએમાંથી આરએનએનું સિન્થેસિસ એટલે પ્રત્યાંકન, બરાબર છે। ચાલો, ઇટ હેઝ આલ્કલાઇન પીએચ, એટલે જે ન્યુક્લિયોપ્લાઝમ જે છે એની પીએચ જે છે એ કેવી હશે? આલ્કલાઇન। જો 7 ઉપર છે, 7.4 પ્લસ ઓર માઇનસ 2 મેં લખ્યું છે, એટલે 7.2 બી હોઈ શકે, 7.6 બી હોઈ શકે, એવરેજ શું છે? 7.4। એટલે ન્યુક્લિયોપ્લાઝમની જે પીએચ જે છે એ પીએચ છે કેવી હશે? આલ્કલાઇન। તો આ ન્યુક્લિયોપ્લાઝમની આપણે વાત કરી, આની પહેલાં આપણે ન્યુક્લિયર મેમ્બ્રેનની છે એ વાત કરી, બરાબર છે। ઓકે, ઇટ મેન્ટેન્સ શેપ ઓફ ધ ન્યુક્લિયસ એન્ડ હેલ્પ્સ ઇન ધ ફોર્મેશન ઓફ સ્પિન્ડલ પ્રોટીન। તો અહીંયા ન્યુક્લિયોપ્લાઝમ જે છે એ આખા ન્યુક્લિયસ, જેમ સાયટોપ્લાઝમ આખા કોષનો આકાર છે એ જાળવે, તેવી રીતે ન્યુક્લિયોપ્લાઝમ છે એ શું કરે? તો કે આખા ન્યુક્લિયસનો આકાર છે એ જાળવે, અને સાથે સાથે જે સ્પિન્ડલ પ્રોટીન છે જે વાસ્તવિક રીતે ક્યારે જોઈશે? કોષ કેન્દ્રમાં જ્યારે વિભાજનની પ્રક્રિયા થાય, જ્યારે કોષ વિભાજન થતું હોય ત્યારે પહેલાં શું થાય છે? કોષ કેન્દ્ર વિભાજન, જેને આપણે શું કહીએ છીએ? કેરિયોકાઇનેસિસ, બરાબર। તો એ સમયે જે સ્પિન્ડલ પ્રોટીન બનાવવાના છે, સ્પિન્ડલ પ્રોટીન એટલે કયા? ત્રાક તંતુના પ્રોટીન, જે વાસ્તવિક રીતે શું છે? આપણે બોલીએ છીએ સ્પિન્ડલ ફાઇબર, પણ છે શું? જે માઇક્રોટ્યુબ્યુલ, બરાબર છે। તો એના નિર્માણ માટે પણ ન્યુક્લિયોપ્લાઝમ છે જોઈશે। ન્યુક્લિયોપ્લાઝમ ઇઝ ધ સાઇટ ફોર સિન્થેસિસ ઓફ એનએડી, એનએડી એટલે શું થાય? નિકોટિનામાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ। એટીપી એ શું છે? એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, ઇટ ઇઝ અ ન્યુક્લિયોટાઇડ ઓફ આરએનએ, બરાબર છે। અને એ ઉપરાંત શું છે? આરએનએઝ, આરએનએઝ એટલે શું થાય? મેસેન્જર આરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ, એટલે આપણે વાત કોની કરી રહ્યા છીએ? ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસની, એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા, બરાબર છે। તો એ બી કઈ જગ્યાએ થાય છે? ન્યુક્લિયોપ્લાઝમમાં। રિબોઝોમલ સબયુનિટ એટલે આરઆરએનએ અંદર છે, પ્રોટીન બહારથી આવે છે, એ બંને ભેગા થઈને શું બનાવે છે? રિબોઝોમ્સના લાર્જર અને સ્મોલર સબયુનિટ,
એ પણ ત્યાં બને છે. અને લાસ્ટલી ડીએનએ રેપ્લિકેશન, એટલે કે ડીએનએમાંથી ડીએનએનું નિર્માણ, જેને આપણે શું કીધું, ડીએનએ સ્વયંજનન. કારણ કે ડીએનએ સ્વયંજનન અને ડીએનએમાંથી પ્રત્યાંકન, એટલે કે મેસ આરએનએ બનવા. ડીએનએમાંથી ડીએનએ બનવું એટલે સ્વયંજનન, અને ડીએનએમાંથી આરએનએ બનવા એટલે પ્રત્યાંકન. એ બંને પ્રોસેસ છે એ પણ ક્યાં થાય છે, ન્યુક્લિયોપ્લાઝમની અંદર થાય છે. તો આઈ હોપ કે તમને આ લેક્ચર છે એ બરાબર સમજાણો હશે, તમને મજા પણ આવી હશે. બહુ જ ડિટેલની અંદર જે છે એ નેક્સ્ટ પાર્ટની અંદર આપણે ક્રોમેટિન, રંગસૂત્ર, રંગસૂત્રિકા છે કેવી રીતે બને, ન્યુક્લિયોઝોમ છે કેવી રીતે બને, આપણું બધું ડિટેલ છે એ જોઈશું. બટ સ્ટે ટ્યુન વિથ મી એટ અદ્વૈત એચિવર્સ ચેનલ, અને સાથે સાથે તમે અમારી એપ્લિકેશન છે પણ ડાઉનલોડ કરી શકો. થેન્ક યુ સો મચ, લવ યુ ઓલ. વિદ્યાર્થી દેવો ભવ, જય ભારત.